કેમ જો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ છ વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતીનું સોલ્યુશન જોઈશું. એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, તમારે એનું વાંચન કરી લેવાનું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો, સાયકલના પૈડામાં 48 આરા છે તો તે બે ક્રમિક આરા વચ્ચે કૂણો ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે બી, 7/1/2. બીજું, આકૃતિમાંના બિંદુ એ ને પીએક્સ પર પીબી બરાબર 2PA થાય તે રીતે બિંદુ બી પર લઈ જતા ખૂણો બી પી વાયનું માપ બરાબર ખાલી જગ્યા? તો જવાબ આવશે બી, 45. ત્રીજું, જો બે ખૂણાઓના માપનો સરવાળો 180° કરતાં વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? તો જવાબ આવશે ડી, બંને કાટખૂણા. ચોથું, આકૃતિમાં એ બી બરાબર બીસી અને એ ડી બરાબર બી ડી બરાબર ડીસી છે તો કેટલાક સમદ્વિભાજક ત્રિકોણ બને? તો જવાબ આવશે સી, 3. પાંચમું, આકૃતિમાં રેખાખંડ પી ક્યુ લંબ રેખાખંડ આર ક્યુ, રેખાખંડ પી ક્યુ બરાબર 5 સેન્ટીમીટર, રેખાખંડ ક્યુ આર બરાબર 5 સેન્ટીમીટર, તો ત્રિકોણ પી ક્યુ આર બરાબર ખાલી જગ્યા? તો જવાબ આવશે બી, સમદ્વિભાજક કાટકોણ ત્રિકોણ છે. છઠ્ઠું, આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા ખાલી જગ્યા છે? તો જવાબ આવશે સી, 4. સાતમું, નીચેના પૈકી કઈ આકૃતિ લંબદ્વિભાજક દર્શાવે છે? તો જવાબ આવશે બી, 2. બીજું, ખાલી જગ્યા પૂરો. આઠમું, 180° કરતાં મોટા અને સરળ કોણ કરતાં નાના ખૂણાને ખાલી જગ્યા ખૂણા કહે છે? તો જવાબ આવશે પ્રતિબિંદુ ખૂણો કહે છે. નવમું, આકૃતિમાં બિંદુ એ બી સી ડી અને ઈ એક જ રેખા પર આવેલા છે તો જો એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર ઈ તો પહેલું, એ ડી બરાબર એ બી વત્તા રેખાખંડ બી ડી. બીજું આવશે, એ ડી બરાબર એ સી વત્તા ખાલી જગ્યા, તો જવાબ આવશે રેખાખંડ સી ડી. ત્રીજું, રેખાખંડ એડીનું મધ્યબિંદુ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે સી. ચોથું, રેખાખંડ સીઈનું મધ્યબિંદુ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે ડી. પાંચમું, એઈ બરાબર ખાલી જગ્યા ગુણ્યા એ બી? તો જવાબ આવશે 4. દસમું, સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા અને સંપૂર્ણ કોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે? તો પહેલી ખાલી જગ્યામાં આવશે 2 અને બીજી ખાલી જગ્યામાં આવશે જવાબ 4. 11. આકૃતિના આધારે ખાલી જગ્યા પૂરો. પહેલું, ખૂણો એ ઓ ડી ખાલી જગ્યા ખૂણો છે તો કોટિકોણ ખૂણો છે. બીજું, ખૂણો સી ઓ એ ખાલી જગ્યા ખૂણો છે તો લઘુકોણ. ત્રીજું, ખૂણો એ ઓ ઈ ખાલી જગ્યા ખૂણો છે તો જવાબ આવશે ગુરુકોણ. 12મું, આકૃતિમાં કુલ ખૂણાઓની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે 10. ત્રીજું, ખરા કે ખોટા જણાવો. 13. સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટખૂણે છેદે છે તો ખરું. 14. ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ પણ વધે છે, ખોટું. 15. જો રેખા પી ક્યુ સમાંતર રેખા એન તો પી ક્યુ સમાંતર રેખા એન તો ખરું વાક્ય છે. 16. બે સમાંતર રેખાઓ એકબીજાને કોઈ એક બિંદુ આગળ છેદે છે તો ખોટું વાક્ય છે. 17. બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે છે તો ખોટું વાક્ય છે. 18. આપેલા બે બિંદુઓમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, ખોટું. 19. કોઈ પણ બે ખૂણાઓમાં 5 જ સામાન્ય બિંદુઓ હોઈ શકે તો ખોટું વાક્ય છે. 20. આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય તો ખોટું વાક્ય છે. 21. સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે તો ખરું વાક્ય છે. પ્રશ્ન 4. સૂચના મુજબ કરો.
22મું આકૃતિમાં 180 અંશ કરતા નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો. જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, 180 અંશ કરતા નાના ખૂણાઓ 12 ખૂણા મળે. ખૂણો ડી એ બી, ખૂણો ઓ બી એ, ખૂણો ઓ એ સી, ખૂણો ઓ સી એ, ખૂણો ઓ સી ડી, ખૂણો ઓ ડી સી, ખૂણો એ ઓ બી, ખૂણો એ ઓ સી, ખૂણો સી ઓ ડી, ખૂણો ડી ઓ બી, ખૂણો બી એ સી અને ખૂણો એ સી ડી. 23. નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે? તો જવાબ આવશે સી, બીજી અને ત્રીજી આકૃતિ. 24. આપેલી માહિતી પરથી દરેકમાં કાટ ખૂણાઓનું નામ લખો. તો પહેલુંમાં આવશે ખૂણો આર ટી ડબલ્યુ અને ખૂણો આર ટી એસ, બીજામાં ખૂણો એ ઈ ડી, ખૂણો એ ઈ બી, ખૂણો બી ઈ સી અને ખૂણો ડી ઈ સી. 3. રેખાખંડ એ સી લંબ રેખાખંડ ડી, તો જવાબ આવશે ખૂણો એ બી ઈ, ખૂણો એ બી ડી, ખૂણો ડી બી સી, ખૂણો ઈ બી સી. 4. રેખાખંડ ઓ પી લંબ રેખાખંડ એ બી, તો જવાબ આવશે ખૂણો એ કે ઓ, ખૂણો એ કે પી, ખૂણો બી કે ઓ, ખૂણો બી કે પી. 25. શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવારો પહેલું લઘુકોણ હોય શા માટે? તો જવાબ આવશે હા, બે લઘુકોણનો સરવારો કાટખૂણો કરતાં ઓછો હોઈ શકે. 2. કાટખૂણો હોય શા માટે? તો જવાબ આવશે હા, બે લઘુકોણનો સરવારો કાટખૂણો હોઈ શકે. 3. ગુરુકોણ હોય શા માટે? તો જવાબ આવશે હા, બે લઘુકોણનો સરવારો કાટખૂણા કરતાં વધુ હોઈ શકે. 4. સરળ કોણ હોય શા માટે? તો જવાબ આવશે ના, બે લઘુકોણનો સરવારો હંમેશા 180 અંશ કરતાં ઓછો જ હોય છે. 5. પ્રતિબિંદુ કોણ હોય શા માટે? તો જવાબ આવશે ના, બે લઘુકોણનો સરવારો હંમેશા 180 કરતાં ઓછો જ હોય. 26. આકૃતિના આધારે શિરોબિંદુ ધાર અને ફલકના નામ લખો. તો જવાબ આવશે શિરોબિંદુ એ બી સી ડી ઈ અને એફ, તો ધાર થશે રેખાખંડ એ બી, રેખાખંડ એ સી, રેખાખંડ બી ડી, રેખાખંડ બી સી, રેખાખંડ ડી એફ, રેખાખંડ એફ સી, રેખાખંડ ઈ એફ, રેખાખંડ એફ ડી, રેખાખંડ એ. અને ફલક થશે એ બી સી, ડી ઈ એફ, એ ઈ એફ સી, એ ઈ ડી બી અને બી ડી એફ સી. 27. આકૃતિમાં રેખાખંડ પી ક્યુ લંબ રેખાખંડ એ બી અને પી ઓ બરાબર ક્યુ આર છે, તો રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ એ બીનું લંબ દ્વિભાજક છે કેમ? તો ના, માટે એ ઓ બરાબર નથી ઓ બી, પરંતુ એ બી એ રેખાખંડ પી ક્યુનું લંબ દ્વિભાજક છે. 28. આકૃતિમાં રેખાખંડ એ સી લંબ રેખાખંડ બી ડી, તો બનતા બધા જ કાટખૂણાના નામ લખો. તો જવાબ આવશે અહીં 4 ખૂણા કાટખૂણા છે. તો ખૂણો એ પી ડી, ખૂણો એ પી બી, ખૂણો બી પી સી, ખૂણો સી પી ડી. 29. આકૃતિમાં બી સી ડી ઈ ચોરસ છે. શિરોબિંદુ બી સી ડી અને ઈને અવકાશના બિંદુ એ સાથે જોડતા ત્રિપરિમાણીય આકાર બને છે, તો તેનું નામ લખો. તેના શિરોબિંદુ ધાર અને ફલકના નામ આપો. અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ દર્શાવેલી છે. આપણે જવાબ જોઈ લઈએ. ત્રિપરિમાણીય આકાર ચોરસ પિરામિડ છે, તો શિરોબિંદુ થશે એ બી સી ડી ઈ અને ધાર રેખાખંડ એ બી, રેખાખંડ એ બી, રેખાખંડ એ ડી, રેખાખંડ એ ઈ, રેખાખંડ બી સી, રેખાખંડ સી ડી, રેખાખંડ ડી ઈ, રેખાખંડ ઈ બી. તો ફલક થશે બી સી ડી ઈ, એ બી સી, એ ડી ઈ અને એ બી ઈ. 30. જ્યારે ઘડિયાળમાં 7 વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારના ખૂણા છે તે લખો. તો અહીં વિદ્યાર્થીઓ મિત્રો, નાના ખૂણાનું માપ છે 150 અંશ એટલે કે ગુરુકોણ, બીજા ખૂણાનું માપ થશે 210 એટલે કે પ્રતિબિંદુ કોણ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, ઘડિયાળમાં 9 વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે ખૂણાનું માપ શું હોય? તો જવાબ આવશે બી 270 અંશ અને 90 અંશ.
बीजू नीचेना पैकी क्या आकार ने शिरोबिंदु हो तो जवाब आवशे डी। तीजो बे खूणाओना मापनो सरवारो गुरुकोण हो तो नीचेना पैकी क्यों विधान शक्य नहीं तो जवाब आवशे सी बन्ने काट खूणा। चौथो आकृति में खूणों बी ए डी बराबर 90° और रेखाखंड ए सी लंब रेखाखंड बी डी तो आकृति में बनता काट खूणा त्रिकोण की संख्या खाली जगह है जवाब आवशे सी 3 खाली जगह पूरो। पांचमू खाली जगह चतुष्कोण की बधीज बाजुओं माप सामन हो दरेक खूणा माप 90° हो तो जवाब आवशे चौरस। छठू जो त्रिकोण दरेक खूणा माप 90° करता नानू हो तो खाली जगह त्रिकोण है तो जवाब आवशे लघुकोण। तीजो सूचना मुजब करो त्रिकोणनी लाक्षणिकता ने आ बजा आपेलो कोष्टक आपेलो छे विद्यार्थी मित्रों त्रिकोणना प्रकारों आपेला छे तो अहीं पहेलो जोई लईए खूणो ए बराबर 90° खूणो बी बराबर 30° अने खूणो सी बराबर खाली जगह एटले 120 बनशे एटले बनशे गुरुकोण। बीजो त्रिकोणनी कोई एक बाजू बीजी बाजूने लंब होय तो जवाब आवशे काटकोण। तीजो त्रिकोणना त्रणे खूणाना माप सरखा होय तो जवाब आवशे तीजो लघुकोण। आठ गोरामां धार फलक अने शिरोबिंदुना नाम लखो तो जवाब आवशे धार फलक अने शिरोबिंदु न होय केम के गोरमां कोई धार फलक अने शिरोबिंदु होता नथी। नौ नीचेना आपेला त्रिपरिमाणीय आकारना नाम लखो तो पहेलुं आवशे समघन बीजो आवशे शंकु तीजो आवशे पिरामिड अने चौथो आवशे नळाकार। दसमू कारण आपी नीचेनुं विधान स्पष्ट करो पहेलो चौरसने विशिष्ट लंब चौरस कही शकाय तो जवाब आवशे चौरसना बधा ज खूणाना काटखूणा होवाथी तेने विशिष्ट लंब चौरस कही शकाय। बीजो लंब चौरसने विशिष्ट समांतर बाजू चतुष्कोण कही शकाय तो जवाब आवशे लंब चौरसनी सामसामेनी बाजू समांतर होवाथी तेने विशिष्ट समांतर बाजू चतुष्कोण कही शकाय। तो मित्रों आ आपणो विडियो गम्यो होय तो लाइक करजो शेर करजो अने हजु सुधी आपणी चेनलने सब्सक्राइब ना करी होय तो करी लेजो बाजूमां आवेला बेल आइकनने दबावी देजो जेथी आवनारा विडियोनुं नोटिफिकेशन तमने मळतुं रहे। थैंक यू।